ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે ગણિત વિષયમાં અભ્યાસ કરવાનો છે. ગણિત વિષયમાં જે વિષય વસ્તુ આપણે શીખવાના છે તે પહેલા હું તમને એક વાર્તા કહું છું. એ વાર્તા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશે. વાર્તા પૂરી થયા પછી હું તમને એ વાર્તા સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડશે તેને હાથ ઉપર કરીને જવાબ આપવાનો રહેશે. વાર્તા સાંભળવાની બધાને મજા આવશે ને? ઓકે, ચલો હવે આપણે બધા વાર્તા સાંભળીશું. એક દિવસ છ મિત્રો એક મિત્રના ઘરે ભેગા થાય છે. એ લોકો ગેટ ટુગેધર જેવું પ્લાનિંગ કરે છે અને મજા મસ્કરી અને કેટલું એ લોકોને ભણવાની બાબતનું કામ કરવાના હોય છે. હવે જ્યારે એ લોકો એક મિત્રના ઘરે ભેગા થાય છે ત્યારે સમય જેમ જેમ પસાર થાય છે તેમ તેમ તેઓને ભૂખ લાગે છે. એટલે એ ભૂખ લાગે છે ત્યારે બધા મિત્રો વિચારે છે, કારણ કે એ લોકો લેખન કાર્યને બધું જ કરવાના, એટલે જાતે કશું બનાવવાના હતા નહીં, તો ત્યારે કરવું શું? એટલે પછી એ લોકો એવું વિચારે છે, વિચાર કરતા કરતા કે હવે આપણે પીઝાનો ઓર્ડર કરીએ. પીઝાનો ઓર્ડર કરે છે, પીઝાની વેન આવે છે, પીઝા વેનમાંથી એક મિત્ર બહાર જઈને પીઝા લઈ લે છે. બરાબર છે. હવે આ પીઝા લે છે ત્યારે પીઝાનું બોક્સ ટેબલ પર મૂકવામાં આવે છે. ટેબલ પર જેવું પીઝાનું બોક્સ મૂકવામાં આવે છે ત્યારે જે મિત્રના ઘરે એ લોકો ભેગા થયા હતા ત્યાં ફોનની ગડબડી વાગે છે. એટલે એમાંનો એક મિત્ર ફોન રિસીવ કરવા જાય છે અને બીજી બાજુ બધા જ વિદ્યાર્થી જે બધા જ મિત્રો છે એ મિત્રો પીઝા પર તૂટી પડે છે. પીઝા જોઈને બધાની જીભ લપલપ થઈ જાય છે, એટલે પીઝા ખાવાનું બહુ મન થઈ જાય છે. તો ત્યારે બધા જ બાખમ બાકી કરીને પણ પીઝા ખાઈ જાય છે. એનો મિત્ર ત્યારે ફોન પર વાત કરી રહ્યો હોય છે. જ્યારે ફોન પર વાત પૂરી કરીને આવે છે ત્યારે પીઝા હોતા નથી, એટલે ફરી પાછો પીઝાનો ઓર્ડર કરવામાં આવે છે. પીઝા મેન્યુ પાછું જોવામાં આવે છે, એમાં નાના પ્રકારના પીઝા, રેગ્યુલર પીઝા અને બિગ સાઇઝ એમ ત્રણ પ્રકારના પીઝા મેન્યુમાં પીઝાના પ્રકાર હોય છે. એમાંથી હવે લાર્જ પીઝાવાળો પીઝા મંગાવવામાં આવે છે અને એમાં પછી છ પીસ પાડવામાં આવે છે, કારણ કે મિત્રો છ હતા અને દરેક મિત્રના ભાગે પછી સરખા ભાગે એક એક પીઝો આપવામાં આવે છે. બરાબર. અને આ રીતે પીઝા દરેકને મળતા બધા પીઝાનો આનંદ લે છે. બરાબર. અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. બધાને સમજ પડી? ધ્યાનથી સાંભળી. હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછું છું. એક મિત્રના ઘરે કેટલા મિત્રો ભેગા થયા હતા? બોલો તમે. એક મિત્રના ઘરે છ મિત્રો ભેગા. વેરી ગુડ. બેસી જાઓ. ભૂખ લાગતા શેનો ઓર્ડર કરવામાં આવે છે? બોલો તમે. ભૂખ લાગતા પીઝાનો ઓર્ડર કરવામાં આવે છે. ઉભા થઈને જવાબ આપો. ભૂખ લાગતા પીઝાનો ઓર્ડર કરવામાં આવે છે. વેરી ગુડ. ફોનની ઘંટડી વાગતા કઈ ઘટના બને છે? ફોનની ઘંટડી વાગતા કઈ ઘટના બને છે? બોલો બેન તમે. ફોનની ઘંટડી વાગતા એક મિત્ર ફોન ઉઠાવવા જાય છે અને બાકીના મિત્ર પીઝા ખાય છે. વેરી ગુડ. એક્સિલન્ટ. બેસી જાઓ. પીઝા મેનુમાં કેટલા પ્રકારના પીઝા હોય છે? બોલો તમે. પાછળ. હા, પીઝા મેનુમાં ત્રણ પ્રકારના પીઝા હોય છે. વેરી ગુડ.
મંગાવેલ પીઝાના કુલ કેટલા ભાગ કરવામાં આવે છે? બોલો બેન તમે. મંગાવેલા પીઝાના 6 ભાગ કરવામાં. એક્સિલન્ટ. દરેક મિત્રને પીઝાના કેટલા ભાગ મળે છે? બોલો બેન તમે. દરેક મિત્રને એક એક ભાગ મળે છે. સરસ, એક્સિલન્ટ. દરેક મિત્રને એક મળે છે અને ટોટલ હતા 6. ઉપર મળેલ સંખ્યાને આપણે શું કહીશું? બોલો તમે. ન્યુમરેટર બોલેંગે ઉપર વાલે ડિજિટ. વેરી ગુડ. એટલે એને ગુજરાતીમાં કહેવાશે મન્થ્સ. બેસી જાઓ. નીચે જે 6 કુલ પીઝા ની સંખ્યા હતી તેને આપણે ગણિતની ભાષામાં શું કહીશું? અહીંયા કુલ ભાગને બોલો બેન તમે. છે. વેરી ગુડ. તો 5 અને 6 ના ભાગાકારથી બનતી પૂર્ણ સંખ્યાને શું કહીશું આપણે? બોલો બેન તમે. અંશ અને છેદના ભાગાકારથી બનતી પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક કહેવામાં આવે. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં અપૂર્ણાંક વિશે અભ્યાસ કરીશું. બરાબર. થેન્ક યુ.